વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ ચાર વિષય ગણિત ગમત એમાં આપણે જોઈએ પ્રકરણ નંબર પ્રકરણ નંબર બાર પેજ નંબર એકસો ચોસઠ પ્રશ્ન નંબર અગિયાર સરવાળા કરો આગળના વિડીયોમાં મેં તમને કિગરા અને ગ્રામ વિષેના દાખલા સમજાવ્યા હતા કિગ્રા વિશે કિગરા અને ગ્રામ વિષેના દાખલા સમજાવ્યા હતા અને સમજૂતી તમને કરાવી હતી હવે જોઈએ આપણે પેજ નંબર ચોસ એકસો ચોસઠ ઉપર પ્રશ્ન નંબર અગિયાર સરવાળા

ચાલીસ કીગરા તો આવી રીતે દાખલાની ગણતરી કરવાની હવે જોઈએ દાખલા નંબર બે સાડત્રીસ કીઘરાલી સાડત્રીસ કિગ્રા વધતા પિસ્તાલીસ કીગ્રા સાત ને પાંચ બાર નો બગડો વધીએ ચાર ને ત્રણ સાત ને એક આઠ તો કેટલા કીગરા થાય બ્યાસી કીગરા જવાબ આવ્યો કેવાય કેટલો જવાબ આવે બ્યાસી કીગરા સાડત્રીસ કિગ્રા પિસ્તાલીસ દાખલાની ત્રણ એકસો સત્તર કિગ્ર ચોર્યાસી કિગ્રા અને ચોસઠ કિગ્રા ત્રણેય નો સરવાળો કરવાનો છે શું કરવાનો છે સરવાળો એકસો સત્તર કિગ્રા ચોર્યાસી કિગ્રા અને ચોસઠ કિગ્રા તો સરવાળો કરવાનો સાત ને ચાર સાત સાત ને ચાર અગિયાર છ સોળ સોળ નો છગડો વધી એક એક ને એક બે થાય તો બે જવાબ કેટલા આવ્યો બસો ને પાસઠ જવાબ આવ્યો કેટલો બસો ને જવાબ આવ્યો આ રીતના દાખલાની ગણતરી કરવાની છે હવે જોઈએ દાખલા નંબર ચાર પંચોતેર ગ્રામ અને સિત્યાસી ગ્રામ કેટલા છે પંચોતેર ગ્રામ અને સિત્યાસી ગ્રામ તો શું કરવાનું છે દાખલાનો સરવાળો કરવાનો છે શું સરવાળો પંચોતેર ગ્રામ સિત્યાસી ગ્રામ પાંચ ને સાત બાર નો બગડો વધી એક સાત ને એક આઠ આઠ ને આઠ સોળ થાય જવાબ કેટલો આવે એકસો ને બાસઠ ગ્રામ થાય જવાબ કેટલો આવે એકસો ને બાસઠ ગ્રામ થાય પંચોતેર ગ્રામ વધતા સિત્યાસી ગ્રામ તો એકસો બાસઠ ગ્રામ લખવાનું આવી રીતના દાખલાની ગણતરી કરવાની હવે જોઈએ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ એકસો ચોત્રીસ ગ્રામ અને એકસો અડતાલીસ ગ્રામ આ બધા કીગરાવાળા વાળા હતા અને હવે આ વાળા છે પછી ગ્રામ દાખલા આવશે જે મેં તમને આગળના વિડીયોમાં બધું સમજાવ્યું હતું આપણે આ દાખલા ગણીએ છીએ આગળ મેં તમને સમજૂતી કરાવી દીધું કીગરાવાળા દાખલા જોઈએ ગ્રામવાળા ગ્રામ વાળા જોઈ ગયા હવે આ જોઈએ એકસો ગ્રામ વત્તા એકસો અડતાલીસ ગ્રામ એકસો ચોત્રીસ ગ્રામ વધતા એકસો અડતાલીસ ગ્રામ આઠ ને ચાર બારનો બગડો વધીએ ત્રણ ને ચાર સાતને એક આઠ અને એકને એક બે તો બસો ને બ્યાસી ગ્રામ થાય કેટલા જવાબ આવે બસો ને બ્યાસી ગ્રામ જવાબ આવશે એકસો ચોત્રીસ ગ્રામ વત્તા એકસો અડતાલીસ ગ્રામ બરાબર બસો ને બ્યાસી ગ્રામ હવે છ દાખલા નંબર છ બસો અડસઠ ગ્રામ વત્તા ત્રણસો પંચ પાંત્રીસ ગ્રામ વત્તા અને એકસો પાંચ ગ્રામ

ग्राम सातरा एक सौ पचास ग्राम जीरो जीरो। 5 पांच। 5 बार। बार ग्रा, ग्राम पांच सो पचास ग्राम सात पचास चार के पांच पांच वेट बार बारीग्रा पांच सौ ग्राम जवाब गीघ्रा त्रो पचास ग्राम वत्ता सात कि एक सौ पचास ગ્રામ તો જવાબ કેટલો આવે બાર કીગરા પાંચસો ગ્રામ તો આ રીતના દાખલાની ગણતરી કરવાની અઠ્યાવીસ કીગ્રા બસો આડત્રીસ ગ્રામ કીગરા અને ગ્રામ બાર કિગ્રા એકસો સત્યાવીસ ગ્રામ અઠ્યાવીસ કીગરા બસો આડત્રીસ ગ્રામ તો સરવાળો કરવાનો આઠ ને સાત આઠ ને સાત પંદર પંદર નો પાંચ વધી એક ત્રણ ને 2 પાંચ ચાલીસ ચાલીસ કીગ્રા ત્રણસો ને પાસઠ ગ્રામ કેટલા થાય ચાલીસ ગીગરા ત્રણસો ને પાસઠ ગ્રામ તો લખવાનું આવી રીતે ગણતરી કરવાની ચાલીસ ગીગા ત્રણસો પાસઠ ગ્રામ જવાબ આવે હવે જોઈએ પેજ નંબર એકસો પાસઠ પરના દાખલા એમાં આ બાજુ લખવાનું કિગ્રા આ બાજુ લખવાનું ગ્રામ એકસો એકસો સાડત્રીસ કીગ્રા ત્રણસો અડસઠ ગ્રામ તેતાલીસ કિગ્રા બસો ચોર્યાસી ગ્રામ આઠ ને ચાર બારનો બગડો વધી એક આઠ ને એક નવ નવ ને છ પંદરનો નો પાંચડો વધી એક ત્રણ ને બે પાંચ ને એક છ તો છસો ને બાવન જવાબ આવ્યો તો આ રીતના આપણે દાખલાની ગણતરી કરવાની હવે દાખલા નંબર દસ કિગ્રા અને ગ્રામ કીગરા અને ગ્રામ બે કીગરા બસો પચાસ ગ્રામ ચાંદી શું કહ્યું છે બે કિગ્રા બસો પચાસ ગ્રામ ચાંદી બે દસ દસ ગીગરા પાંચસો પચાસ ગ્રામ ચાંદી કેટલો જવાબ આવે દસ ગીગરા પાંચસો પચાસ ગ્રામ ચાંદી આવે તો આ રીતના દાખલાની ગણતરી કરવાની દાખલા નંબર દસ સુધી આપણે જોયું હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું દાખલા નંબર અગિયારથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો તમારે હોમવર્કમાં હોમવર્કમાં પેજ નંબર એકસો પેજ નંબર એકસો ચોસઠ ઉપર સરવાળા કરો છે સરવાળા કરો છે એ એ દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ પેજ નંબર એકસો ચોસઠ પરના આઠ દાખલા હોમવર્કમાં લખવાના છે અને પેજ નંબર પેજ નંબર એકસો પર નવ અને દસ આ બંને દાખલા હોમવર્કમાં લખવાના છે અને નોટમાં પણ ગણતરી કરવાની છે એટલે તમારે દાખલાની પ્રેક્ટિસ થશે